કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે પ્રોપર્ટી પાંડા ગુજરાતમાં. આજે આપણે ગાંધીનગરના વન ઓફ ધ બેસ્ટ એરિયા સરગાસન એનો એક સુપર પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છીએ. તમે ધ્યાનથી સાંભળજો અને સમજજો, જેનાથી તમને પ્રોજેક્ટને બાય કરવામાં યા તમારું પ્રોપર્ટી બાય કરવામાં બહુ જ હેલ્પફુલ થઈ શકે. તો સૌથી પહેલાં પ્રોજેક્ટના નામ પર જઈએ, કેમ કે તમે જ્યારે તમારું કોઈ બી ઘર પરચેસ કરી રહ્યા હોય તો એડ્રેસ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમારી સોસાયટીનું નામ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કોઈને નામ દઈ રહ્યા છો તો શું નામ દેશો? એવું તો નથી કે ગમે તે નામ દઈ દઈએ. મતલબ આનું નામ છે ધ વ્યૂ. મતલબ ત્યાં એના આગળ જે ધ લાગી રહ્યો છે એનું જે નામ છે એ જ સુપર્બ છે. ધ વ્યૂ કોઈને કહીએ તો બી આખી અલગ ઇમ્પ્રેશન પડી જાય. તો પ્રોજેક્ટનું નામ છે ધ વ્યૂ બાય સ્વસ્તિક ગ્રુપ. સ્વસ્તિક ગ્રુપ પાછલા 30 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યું છે, એટલે એના ક્વોલિટી વિશે કોઈ બી આપણે ડિસ્કશનનો જરૂર નથી. બહુ જ સારું કામ કર્યું છે સ્વસ્તિક ગ્રુપે. બ્રોશરમાં એના પાસ્ટ પ્રોજેક્ટ બી બતાવવામાં આવ્યા છે. તો હવે આપણે આવીશું પ્રોજેક્ટના ડિટેલિંગમાં. જેમ કે તમે આના એલિવેશનમાં જોઈ શકશો, બહુ જ સુપર એલિવેશન દેખાઈ રહ્યું છે. ઝિગઝેગ પ્રકારની બાલ્કની છે જે આજ સુધી આપણે ગાંધીનગરમાં કોઈ જગ્યાએ જોઈ નથી. બહુ સરસ એના જે ગ્લાસ રેલિંગ દેખાઈ રહ્યું છે એ બી બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. એનાથી આપણે આગળ જ્યારે વધીશું તો એમાં સૌથી પહેલું પ્રોજેક્ટમાં શું હોય, એક તો લોકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણે સમજીએ કે લોકેશન કેમ ઇમ્પોર્ટન્ટ હોય, એ વસ્તુ સમજવી બી આપણા માટે બહુ જરૂરી છે. લોકેશન મતલબ તમારું ત્યાંથી નજીક સ્કૂલિંગ કેટલું દૂર છે તમારા છોકરાઓ માટે, ત્યાંથી એરપોર્ટ કેટલો દૂર છે, રેલવે સ્ટેશન કેટલું દૂર છે, બસ સ્ટેશન કેટલું દૂર છે, આપણે એન્ટરટેનમેન્ટ માટે મોલ કેટલા દૂર છે, આ બધું જરૂરી, બહુ જ જરૂરી છે એમ. તો એ બી આપણે જોઈ લઈએ કે એ બધી વસ્તુ આ પ્રોજેક્ટના કેટલા નજીકમાં આવે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો સરગાસન ક્રોસ રેડ, જે અત્યારે ગાંધીનગરનું મેઇન જંકશન થઈ રહ્યું છે, ત્યાં મોસ્ટલી બધી જ બ્રાન્ચ છે, મેકડી છે, હોકો ઇટરી છે, તે અહીંયાથી માત્ર 2 મિનિટના જ અંતરે છે. ઇન્ફોસિટી છે એ ખાલી 3 મિનિટના અંતરે જ આવેલું છે, જે ગાંધીનગરનું આઈટી હબ કહેવાય. મહાત્મા મંદિર, જે અત્યારે આખા ગુજરાતમાં કોણ નથી ઓળખતું, અને ત્યાં જ રેલવે સ્ટેશન બી છે, તે ખાલી 10 મિનિટના અંતરે છે. અડાલજ જંકશન, એ બી 10 મિનિટના અંતરે છે. અક્ષરધામ મંદિર, જે ગાંધીનગરનું એક મોસ્ટ સૌથી મોટું લેન્ડમાર્ક કહી શકાય, એ 15 મિનિટના અંતરે છે. વૈષ્ણવદેવી સર્કલ, એ 15 મિનિટના અંતરે છે. ગિફ્ટ સિટી, જે અત્યારે આપણા ભારતમાં કોણ નથી જાણતું, એ ખાલી 15 મિનિટના અંતરે આવેલી છે. અને એરપોર્ટ, એ 25 મિનિટના અંતરે છે. મતલબ કોઈ બી એવું લેન્ડમાર્ક કે ડેસ્ટિનેશન નથી જે આપણા યુઝફુલ થઈ શકે જે 30 મિનિટથી વધારે દૂરના અંતરે હોય. આનાથી બી ઘણી બધી વસ્તુ આના નજીકમાં સારી રીતે આપેલી છે, બટ જે મેન છે અમે અહીંયા એક્સપ્લેન કરેલી છે. તો આ પ્રોજેક્ટમાં તમે નહીં માનો 30થી વધારે એમ્યુનિટીઝ આપેલી છે. અને એવું નથી કે એમ્યુનિટીઝના નામે આ લોકોએ ખાલી તમને સીસીટીવી કેમેરા એવું કંઈ બતાવી દીધું છે. જે પ્રોપર એમ્યુનિટીઝ શું કહેવાય એવી એમ્યુનિટીઝ અમને બતાવેલી છે. તો આપણે એક એક પોઈન્ટ સમજી શકીશું. તો સૌથી પહેલી એમ્યુનિટીઝ છે સ્કૂલ ડ્રોપ પોઈન્ટ, જે બહુ જરૂરી છે અત્યારે આપણા સ્કૂલમાં જતા છોકરાઓને ત્યાં ડ્રોપ કરવા માટે. એના પછી છે વોટર કાસલ, એ બી બહુ જ સરસ છે. જે વોટર બોડીઝ અલગ અલગ આમાં પ્રોજેક્ટમાં આપેલી છે એ તમે બહુ સારી રીતે જોઈ શકશો. અને જે પ્રોજેક્ટની બ્યુટીની જે વધારે છે એ બહુ અનધર લેવલનું છે. વોકવે આપેલું છે આમાં ટોટલી આખા પ્રોજેક્ટમાં, જે એમને ફ્લોરિંગમાં ડિફરન્શિએટ બતાવીને જે વોકવે આપેલો છે એ બહુ ખૂબ જ સુંદર છે. પરગોલા વિથ સિટિંગ એરિયા, એ પરગોલા વિથ સિટિંગ એરિયાનું જે તમે ઇમેજ જોશો એનાથી તમને આઈડિયા આવી જશે કે આપણે એક રિઝોર્ટ લિવિંગમાં રહી રહ્યા છીએ. સિનિયર સિટીઝન સિટિંગ છે જે બહુ જ રિક્વાયરમેન્ટ. ફોયર એન્ટ્રન્સ, ડિજિટલ લાઇબ્રેરી. ડિજિટલ લાઇબ્રેરી એટલા માટે કહે છે કે એ લોકો સિસ્ટમ આપવાના છે, ત્યાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવાના છે, એટલા માટે એને ડિજિટલ નામ આપેલું છે. આઉટડોર ચિલ્ડ્રન પ્લે એરિયા, એ મસ્ટ રિક્વાયરમેન્ટ છે, કેમ કે સૌથી વધારે કોઈ બી પ્રોજેક્ટ યા કોઈ બી સોસાયટીમાં ટાઈમ સ્પેન્ડ કરતા હોય તો એ છોકરાઓ જ કરતા હોય છે. અને જે કોમન એમિટી સૌથી વધારે યુઝ થતી હોય તે છોકરાઓ થ્રુ જ થતી હોય છે. વર્ટિકલ ગાર્ડન વોલ, નવો કોન્સેપ્ટ છે ગાંધીનગરમાં, વર્ટિકલ ગાર્ડન વોલ આપેલી છે. ઇન્ડોર ચિલ્ડ્રન પ્લે એરિયા, જેમ આપણે આઉટડોર ચિલ્ડ્રન પ્લે એરિયા જોયો એ જ રીતે અહીંયા ઇન્ડોર ચિલ્ડ્રન પ્લે એરિયા બી આપેલો છે. ટ્યુશન ઝોન, કન્સલ્ટન્સી રૂમ. કન્સલ્ટન્સી રૂમ હવે એ રીતે આ લોકોએ આપેલો છે કે તમે સમજી શકો છો કે કોઈ બી બહારથી ટ્યુટર આવે છે યા કોઈ ડૉક્ટર તમે બોલાવો છો તો એ તમને ત્યાં કન્સલ્ટ કરી શકે છે કોમન એરિયામાં. ડ્રિંકિંગ વોટર એન્ડ જનરલ ટોયલેટ, એ નીચે અત્યારે ઘણા ઓછા પ્રોજેક્ટમાં થઈ રહ્યું છે કે જે નીચે જનરલ ટોયલેટ આપતા હોય છે, આમાં એ બી આપેલું છે. ઓપન કેફેટેરિયા, અહીંયા ક્લબ હાઉસના જોડે કેફેટેરિયા અહીંયા એ લોકોએ પ્રોવાઈડ કરેલું છે. પાર્ટી લોન, બહુ જ હ્યુજ પાર્ટી લોન છે ત્યાં. પછી ઝૂલા કોર્ટ, આખો ઝૂલા માટે એક આખો અલગ કોર્ટ એમને આપવામાં આવ્યો છે કે જેનાથી તમને ત્યાં અલગ જ ફીલ આવશે. ઇવેન્ટ સ્ટેજ, જે બર્થડે પાર્ટીઝ છે, નાના મોટા ઇવેન્ટ કરવા માટે આખું ઇવેન્ટ સ્ટેજ એમને આપેલું છે. ગેસ્ટ રૂમ, જ્યારે તમારા ત્યાં કોઈ ફંક્શન છે યા કોઈ ગેસ્ટ આવી રહ્યા છે જે આપણા ત્યાં અવેલેબિલિટી નથી તો એમને કોમનમાં બી ગેસ્ટ રૂમ આપેલા છે, જે બહુ સરસ વસ્તુ છે, ઘણા બધા પ્રોજેક્ટમાં નથી.
અને પાછળ જઈશું તો હું તમને એ કહી શકીશ કે આ પ્રોજેક્ટનું સેગમેન્ટ એવું છે કે જ્યાં આટલી બધી એમિનિટીઝ કદાચ એ લોકોએ ના આપી હોત તો બી ચાલત, બટ એ લોકોએ બહુ જ ધ્યાન આપ્યું છે કે એફોર્ડેબલ પ્રાઇઝિંગમાં એક ફૂલી લક્ઝરિયસ પ્રોડક્ટ આપવાનો ટ્રાય કરે છે. ક્લબ હાઉસ છે, ડબલ ફ્લોરનું ક્લબ હાઉસ છે, ગ્રાઉન્ડ એન્ડ ફર્સ્ટનું છે, એમાં જીમ છે, મિનિપ્લેક્સ છે, સ્પેસ પૂલ છે, મલ્ટીપર્પઝ હોલ છે, મતલબ આઉટડોર લોન ગ્રાસ તો છે જ, એના સિવાય બી એક મલ્ટીપર્પઝ કોર્ટ એમણે આપેલો છે. ઇન્ડોર ગેમ છે જે આપણને કીધી, એમાં ટોડલર એરિયા બી આપણે કહી શકીએ, 5 વર્ષથી નાના બાળકો માટે બી અલગ ઝોન છે અને એમનાથી અડલ્ટ માટે બી અલગ ઝોન છે. અને કિચન વિથ સ્ટોર જે કોમન એરિયામાં ગ્રાઉન્ડ ફ્લોરમાં કિચન વિથ સ્ટોર આપેલો છે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમે કોઈ નાની ઇવેન્ટ કરી રહ્યા છો કે નાનું ગેધરિંગ છે, એના માટે નીચે કોમન કિચન બહુ જ રિક્વાયરમેન્ટ છે. હવે આ થઈ ગઈ એમિનિટીઝની વાત, એના એક એક ઇમેજીસ તમે ધીરે ધીરે એમાં જોઈ શકશો. બટ હવે આપણે એનાથી થોડા આગળ આવશું. ગ્રાઉન્ડ ફ્લોર અહીંયા જે છે એમાં નીચે કોમર્શિયલ આપેલું છે ફ્રન્ટમાં, અને કોમર્શિયલ એવું નથી કે તમે સમજો કે અહીંયા ન્યુસન્સ ક્રિએટ થશે. આ કોમર્શિયલની સાઇઝ જે શોપની છે મોસ્ટલી શોરૂમ સાઇઝિસ છે, તો જ્યાં કોઈ બી વસ્તુ આવશે મોટી બ્રાન્ડ જ આવશે, ત્યાં એવું જ કોઈ જ ન્યુસન્સ ક્રિએટ નહીં થાય. તો એ મગજમાં તમારા હોય તો બિલકુલ નીકાળી દેજો, કેમકે હાઇટ 14 ફૂટની હાઇટ છે, 20 ફૂટની લેન્થ છે, મતલબ શોરૂમ જ અહીંયા આવી શકે. તો એ બી એક પ્લસ પોઈન્ટ છે કે તમે કોમર્શિયલ હોવાના જે નેગેટિવ પોઈન્ટ હોય છે એ રીતે સીધા માઇનસ થઈ જાય. એક બર્ડ વ્યૂથી આનો લુક લઈશું. બર્ડ વ્યૂમાં તમે જોવા જશો તો એનું જે કોમન એરિયા જે દેખાઈ રહ્યો છે એ બહુ જ સુપર દેખાઈ રહ્યો છે. એ નો વ્હીકલ ઝોન છે, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કોઈ જ જાતનું વ્હીકલ પાર્કિંગ નથી આપેલું, યા વ્હીકલ ત્યાં ટ્રાવેલિંગ બી નથી આપ્યું. સર્વિસ માટે અલગ એન્ટ્રી આપેલી છે કે જો સર્વિસ વ્હીકલ કોઈ હોય તો તે પાછળથી જઈને પાછળથી જ એક્ઝિટ કરી શકે છે. હવે એનાથી નીચે જઈએ તો ત્યાં ડબલ બેઝમેન્ટ પાર્કિંગ આપેલા છે. ડબલ બેઝમેન્ટ પાર્કિંગમાં એ બી તમને કહી દઉં કે બંને પાર્કિંગ મોસ્ટલી ડબલ હાઇટના છે. ડબલ હાઇટનાથી ફાયદો આપણને શું થયો, તમે તે હાઇડ્રોલિક પાર્કિંગ કરી શકશો. જો તમને તે એક ગાડીનું પાર્કિંગ મળે છે તો તમે બીજું હાઇડ્રોલિક ત્યાં પ્રોવાઈડ કરીને બે ગાડીના પાર્કિંગ કરી શકશો. તો એ બી બહુ સરસ છે કે જે 3 BHKના સેગમેન્ટમાં આ ડબલ હાઇટ પાર્કિંગ આપવા, એ બી બહુ સારું કામ કરી છે. એટલે આ ટોટલી જે પ્રોજેક્ટ છે 2 રોડ કોર્નરનો પ્રોજેક્ટ છે, 4 બ્લોકમાં સ્કીમ આવેલી છે, A, B, C અને D. એ બી બ્લોક ટોટલી 3 BHK છે, C અને D માં 3 અને 4 BHK મિક્સ કરેલા. હવે એનાથી આપણે આગળ જઈશું, એક એક બ્લોકની ડિટેલિંગમાં જઈશું. એ બ્લોકમાં આપણે કોઈ બી બિલ્ડિંગમાં જ્યારે જઈએ છીએ તો સૌથી પહેલાં આપણે તેના એન્ટ્રન્સમાં એના ફોયરમાંથી સ્ટાર્ટ કરવું જોઈએ. જ્યારે આપણે ફોયરમાં આવીએ છીએ તો આનું તમે જે ફોયર જોશો એ એક્સ્ટ્રા લાર્જ ફોયર છે, મતલબ ત્યાં જેનું જે એમ્બિયન્સ છે એ બહુ જ સારી, એમ કહીએ કે પોઝિટિવ વાઇબ્સ ત્યાં ક્રિએટ થાય. એનાથી તમે અંદર આવશો એટલે એક તમારું પર્સનલ ફોયર કહી શકાય એવી સાઇઝનું એક ફોયર આપેલું છે, જે 7.5 ફૂટ બાય 5 ફૂટ, મતલબ બહુ જાયન્ટ ફોયર થઈ ગયું, પોતાનું પર્સનલ ફોયર બી. હવે આ પ્રોજેક્ટમાં 3 BHKના સેગમેન્ટમાં મેં નથી જોયું કોઈ જગ્યાએ કે આ એક એમણે જે પ્લસ પોઈન્ટ આપેલો છે જે બીજી કોઈ જગ્યાએ હોય શકે. સર્વન એન્ટ્રી 3 BHKમાં આ સાઇઝમાં સર્વન્ટ એન્ટ્રીનો કોન્સેપ્ટ કોઈ જગ્યાએ નથી હોતો, જે ધ વ્યૂએ ઇનિશિએટ કરીને આપેલો છે, જે બહુ જ સુપર આપણે એમિનિટીઝ કહી શકાય, એ લોકો એમિનિટીઝમાં નથી ગણી, બટ આપણે એને કહી શકીએ, કેમકે 3 BHKમાં સર્વન્ટ એન્ટ્રી આપવું કોઈ વિચારી જ નથી શકતું, અને જે આ લોકોએ બહુ સારી રીતે આપેલી. જ્યારે એન્ટ્રી કરશું તો આ સર્વન્ટ એન્ટ્રી એમની અલગ છે, જે વોશ એરિયામાંથી જ ખાલી ઓપરેટ થાય છે, અને વોશ એરિયામાંથી બહાર નીકળીને સર્વન્ટ ત્યાંથી બહાર નીકળી શકે. હવે આપણે એન્ટ્રી કરશું વેસ્ટિબુલમાંથી. વેસ્ટિબુલની સાઇઝ છે 4 બાય 5 ફૂટની, મતલબ તમે જ્યારે બી ઇન્ટિરિયરમાં આ વેસ્ટિબુલનો યુઝ કરશો ને તો એનો બહુ જ સારો વ્યૂ આવશે. એનાથી અંદર જઈએ એટલે તમે કોઈ બી જગ્યાએ, આપણે જ્યારે પોતાનું ઘર જોઈ રહ્યા હોય એટલે આપણી સૌથી મોટી પ્રેઝન્સ, આપણી સૌથી વધારે જે ટાઈમ સ્પેન્ડ થવાનો છે ને આપણા ડ્રોઈંગ હોલમાં થવાનો. હવે ડ્રોઈંગ હોલની સાઇઝ જ્યારે તમને 20 ફૂટ બાય 15.5ની મળે, મતલબ એનાથી વધારે આપણને કંઈ જોઈતું જ નથી. 20 બાય 15ની લેન્થ ને વિડ્થ સુપર્બ છે. જે સ્ક્વેર જ્યાં ક્રિએટ થઈ રહ્યો છે એ બહુ જ સારી હોલની સાઇઝ થઈ રહી છે. એનાથી આપણે આગળ આવશું તો કિચન છે. કિચન બી તમે જુઓ તો 12.5 બાય 15નું કિચન છે, મતલબ શું સાઇઝ છે. 3 BHKના સેગમેન્ટમાં આ સાઇઝ આપવી, મતલબ હેડ્સ ઓફ ધ વ્યૂ. એનાથી આપણે આગળ જઈએ તો સ્ટોર છે 5 બાય 4.5નો, મતલબ ડિસન્ટ સાઇઝનો સ્ટોર બી આપેલું. આઈ કેચિંગ જે વસ્તુ છે, જે બહારથી આપણે જ્યારે એલિવેશનમાં જોઈએ છીએ કે જે ઝિકચેક બાલ્કની, હવે જે ઝિકચેક બાલ્કની આપણને અંદરથી બી કેવી દેખાય છે એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે જ્યારે આપણે હોલમાંથી એન્ટ્રી લઈશું તો એ બાલ્કની છે 9 બાય 4 ફૂટની. હવે 9 બાય 4 ફૂટની મતલબ જે મિનિમમ સાઇઝ જે ઝિકઝેક આવે છે એ 4 ફૂટ છે, આ બાજુ જઈએ તો એ આપણે 5 ફૂટથી વધારે થઈ જાય છે.
એ સુપર્બ એન્ડ અહીંયાથી તમને લુક આપે છે અને બહુ જ સરસ લાગી રહી છે. હવે આપણે બાલ્કની અને એનાથી આપણે આગળ વધીએ તો કોમન ટોયલેટ છે જે કોમન એરિયામાં મોસ્ટલી આવતું હોય છે કિચન અને ડાઇનિંગ સ્પેસના જોડે. કોમન ટોયલેટની બી તમે સાઇઝ જોશો ને તો 5.5x4 સાઇઝ, મતલબ બહુ ડિસન્ટ સાઇઝ. નહીં તો બધા નાના નાના સાઇઝ આપતા હોય છે, કોમન ટોયલેટ માટે આ સાઇઝ બહુ ડિસન્ટ છે અને બહુ સરસ છે. હવે આપણે આવશું બેડરૂમ વન પર. બેડરૂમ વન આમને એઝ અ ગેસ્ટ તમે જોઈ શકો છો, એઝ અ ચિલ્ડ્રન રૂમ તમે જોઈ શકો છો, બટ ચિલ્ડ્રન રૂમની સાઇઝ બી 12x11 કોણ આપે છે? 12x11 ચિલ્ડ્રન રૂમની સાઇઝ બહુ જ સરસ કહેવાય અને બહુ સારી અમને આપેલી. એના પછી આપણે જઈશું બેડરૂમ ટુ. હવે બેડરૂમ ટુની સાઇઝ સાંભળીને તમને કદાચ એમ થાય કે 3BHKમાં આ લોકો આવી સાઇઝ કેવી રીતે આપે છે. 11x15ની સાઇઝ છે બેડરૂમ ટુમાં, મતલબ સુપર્બ. હવે એનાથી બી શોકિંગ એક તમને વસ્તુ કહું તો ટોયલેટની સાઇઝ તમે શું એક્સપેક્ટ કરો? કેટલી હોય મેક્સિમમ ટોયલેટની સાઇઝ? 5x6, 5x7? નહીં, અહીંયા છે 5x15. ટોયલેટ સાઇઝ 5x15. જસ્ટ ઇમેજિન 5x15નું ટોયલેટ કેવું દેખાય, એ બી 3BHKમાં. અત્યારે 4BHKમાં લોકો નથી આપી રહ્યા, એ વસ્તુ 3BHKમાં આપી રહ્યા છે, મતલબ બહુ જ સરસ. એનાથી આગળ આપણે જઈએ તો બેડરૂમ થ્રી. બેડરૂમ થ્રીમાં 11x13ની સાઇઝ, મતલબ બહુ સરસ સાઇઝ. હવે એની બી ટોયલેટ સાઇઝ તમે જુઓ તો એની ટોયલેટ સાઇઝ જે આપેલી છે એ 8x5, મતલબ 8.10 છે, મતલબ 9 ફૂટ એપ્રોક્સ તમે કહી શકો, 9x5. મતલબ શું ટોયલેટ સાઇઝ આ લોકો આપી રહ્યા છે! 3BHKમાં આ ટોયલેટ સાઇઝ બહુ જ સરસ છે. આનાથી સારી ટોયલેટ સાઇઝ મેં નથી જોઈ ખરેખર, કે જે 3BHKમાં આ લોકો આ વિઝનથી એ લોકોએ પ્રોજેક્ટ બનાવ્યો છે. આ થઈ ગયો એ બ્લોક. હવે આપણે આવશું આગળ બી બ્લોક ઉપર. બી બ્લોક ને એ બ્લોકમાં થોડો સાઇઝ ડિફરન્સ છે, મોસ્ટલી બધી સાઇઝો સેમ છે, બટ 15x1નો જે નાનો ફેર આવે છે એ નાની મોટી એક બે ફૂટમાં ફેર આવે છે, બાકી મોસ્ટલી ડિઝાઇન સેમ છે. આ થઈ ગઈ વાત ટોટલી 3BHKની. હવે આપણે આવશું 3 અને 4BHKના જે જોઈન્ટ કમ્બાઇન્ડ બ્લોક છે એના પર. આમાં જે 3Dમાં બી વ્યૂ તમને દેખાશે કે ટોપ વ્યૂથી આ બ્લોક કેવો દેખાય, કે જે ફ્લેટ કેવો દેખાય છે. હવે આપણે આવશું સી બ્લોકમાં. સી બ્લોકમાં જે સેન્ટરના બે ફ્લેટ છે, સી અને ડી કમ્બાઇન્ડ ફ્લેટ છે, એક ફ્લોર ઉપર બે ફ્લેટ જ છે, એટલે એ આખા જોઈન્ટમાં 4 ફ્લેટ થાય છે. જે મિડલના બે ફ્લેટ છે એ 4BHK છે અને બે કોર્નરના ફ્લેટ છે એ 3BHK છે. હવે આપણે સ્ટાર્ટ કરશું મિડલના ફ્લેટથી, કે જે મિડલનો ફ્લેટ છે કે જે 330 સ્ક્વેર યાર્ડથી 335 સ્ક્વેર યાર્ડના છે. 5 વાર્ડનો ફ્લેટ ખાલી હમણાં જે બાથરૂમમાં છે એના કારણે આવેલો છે. 330 વાર્ડમાં 4BHK કેવું સેટ થાય ને એ તમે આજે જોઈ શકશો કે આટલા એરિયામાં આટલી સુપર્બ ડિઝાઇન કેવી રીતે કરી છે આ લોકોએ. નહીં તો 500 સ્ક્વેર યાર્ડમાં બી ઘણી વખતે આપણને 4BHKની સારી ફીલ નથી આવતી. તો આપણે એન્ટ્રન્સ કરશું 8x11.5ના ફોયર સાથે, જે પર્સનલ ફોયર કહીએ છીએ. 8x11.5નું પર્સનલ ફોયર, મતલબ શું વાત છે! એનાથી આગળ વેસ્ટિબ્યુલ છે 8.9x5નું. એનાથી જ્યારે એન્ટર કરશું એટલે તમે ખાલી ગેસ કરો કે હોલ સાઇઝ શું હશે. 21x19ની હોલ સાઇઝ, સુપર્બ હોલ સાઇઝ. એનાથી આગળ આવશું એટલે 9x4ની બાલ્કની, જે સેમ ઝિગઝેગ એમને આપેલી છે અને એ ખરેખર તમને કહું બહુ સરસ દેખાઈ રહી છે. એનાથી આગળ આપણે આવશું એટલે કિચન જોઈએ તો 11x11.5નું કિચન છે. હા, આમાં એવું નથી કે સર્વન્ટ એન્ટ્રી અલગ નથી આપી, આમને દરેક ફ્લેટમાં સર્વન્ટ એન્ટ્રી અને એક્ઝિટ અલગ જ આપેલી છે, કે જેનાથી આપણી કોઈ ડિસ્ટર્બન્સ ત્યાં ક્રિએટ થતું નથી. એના પછી વોશ એરિયા છે 5x9નો, સ્ટોર એરિયા છે 5x5નો. હવે એનાથી આપણે આગળ આવશું તો બેડરૂમ પર. બેડરૂમ વન જે છે એની સાઇઝ 11x14, મતલબ બહુ સરસ એની થઈ ગઈ છે સાઇઝ. હવે એનું ટોયલેટ જસ્ટ ઇમેજિન, જસ્ટ ગેસ કરો એની ટોયલેટ સાઇઝ શું હોઈ શકે. તો 10x6ની ટોયલેટ સાઇઝ, જસ્ટ ઇમેજિન 10x6ની ટોયલેટ સાઇઝ તમારું ત્યાં ડ્રેસિંગ અંદર જતું રહે. જ્યારે ડ્રેસિંગ તમારું ટોયલેટમાં કવરઅપ થઈ જાય એટલે તમારી જે બેડરૂમ છે એ તમે બહુ જ સારી રીતે યુઝફુલ રીતે યુઝ કરી શકો છો અને એનો વ્યૂ બહુ જ અલગ આવે છે. આની કોમન ટોયલેટની સાઇઝ તમે સાંભળશો તો 7x4, કોમન ટોયલેટ વિચારો તમે, કોમન ટોયલેટની સાઇઝ 7x4, બહુ જ સરસ. એનાથી આગળ આપણે આવીએ તો બેડરૂમ ટુ. બેડરૂમ ટુમાં 11x15. હવે એનું ટોયલેટની સાઇઝ ફરીથી આ આમનામાં જે ટોયલેટ સાઇઝ જે આપણને એટ્રેક્ટ કરી દીધું છે ને એ હેડસોપ છે. આવી ટોયલેટ સાઇઝ મેં અમે પ્રોપર્ટી પાંડા તરીકે મેં 252 પ્રોજેક્ટ વિઝિટ કર્યા છે. આ સાઇઝ, આ ડિઝાઇન વન ઓફ ધ બેસ્ટ, સૌથી બેસ્ટ નથી કહી, વન ઓફ ધ બેસ્ટ સાઇઝ. આની ટોયલેટ સાઇઝ છે 5x17,
5x17 ની ટોયલેટ સાઇઝ, મતલબ શું વાત છે. એનાથી આગળ આવશું એટલે સૌથી નાનો રૂમ આ લોકો કહી રહ્યા છે, પણ એ સૌથી નાના રૂમની સાઇઝ બી 10x12 છે, જે ચિલ્ડ્રન રૂમ યા ગેસ્ટ રૂમ તરીકે આપણે યુઝ કરી શકશું. હવે એનાથી આપણે આવશું બેડરૂમ નંબર 4 પર, કે જે ડ્રોઈંગ હોલના બાજુમાં એને આપેલું છે સ્પેસ. હવે એની સાઇઝ છે 11x12ની, જે સ્ટાન્ડર્ડ સાઇઝ છે, અને એનું બી ટોયલેટ છે 9x5. 9x5નું એનું બી ટોયલેટ છે, રૂમ સાઇઝ બી ડિસન્ટ છે. આ થઈ ગયો 4BHK. સેમ એના મિરર તમે જ્યારે જોશો તો બીજો 4BHK મળશે, જે સી અને ડી બ્લોકનો કમ્બાઈન છે. આ સાઇઝના 4BHK છે, 330 વાળના છે. મતલબ 330 વાળમાં તમે વિચારો આ લક્ઝરિયસ મળશે, અને તમે કોઈ બી મલ્ટિપલ તમે કરશો જ્યારે રેટ, તો બી ટિકિટ સાઇઝ એક લિમિટેડ રહેશે. એવું નહીં થાય કે ટિકિટ સાઇઝ બહુ મોટી થઈ જશે, એની સાઇઝના લીધે આપણને ટિકિટ સાઇઝ બહુ સારી મળશે. સાઇઝ બાબતે આ પ્રોજેક્ટમાં કંઈ જ જોવાનું નથી. એમની ડિઝાઇનિંગ બી એવું છે, હા તમે કેટલા બી ફર્યા છો તમને મોસ્ટલી લાગશે કે બધાની ડિઝાઇન સેમ જ હોય, આની સેમ નહીં લાગે, આની બહુ જ યુનિક છે. અને એવું નથી, આ તમે જોઈ શકો છો ત્યાં જઈને, એવું નથી કે હું ખાલી તમને બ્રોશર પર સમજાવી રહ્યો છું. આ વસ્તુ તમે ત્યાં ઓનસાઇટ જોઈ શકશો, એના માટે તમે અમને જ કોન્ટેક કરો, અમે પોતે તમને ત્યાં લઈ જઈશું અને ટોટલી સારી ફેસિલિટી સાથે એ પ્રોજેક્ટ બી બતાવશું. આ ટોટલી થઈ ગઈ, આપણે વાત કરી લીધી કોમન એમિનિટીસની, બે બેઝમેન્ટની, દરેક ફ્લોરની, આપણે દરેક ટાઈપના તમને મેં ફ્લેટ બતાવી દીધા છે. આ 14 સ્ટોરેજનો ફ્લેટ છે, 14 માળના 4 ટાવર છે, મતલબ અત્યારે FSI છે એટલે 14 માળ તો ઓબ્વિયસ છે બનવા. અને કોમન એરિયા એમને જે ઓપન સ્પેસ છે, કોમન એરિયા બહુ જ સરસ, બહુ જ મતલબ ડિસન્ટ આપેલી છે. હવે એનાથી આગળ આપણે આવીએ તો આમાં કેવું છે કે ખાલી ને ખાલી આપણે ફ્લેટ સાઇઝ યા ફ્લેટ સમજીને કોઈ મતલબ નથી, એનાથી આગળ એના સ્પેસિફિકેશન જોવા બી બહુ જરૂરી છે કે એ લોકો શું શું પ્રોડક્ટ આપવાના છે. તો એ બી બ્રોશરમાં સમજાયેલું છે કે ફ્લોરિંગ્સ કઈ કંપનીનું આપવાના છે, મેસનરી વર્ક શાનું છે, સ્ટ્રક્ચર કે કઈ કંપની, સેનિટરી, સીપી ફિટિંગ કઈ કઈ કંપની યુઝ કરવાના છે, એનું બાયફર્ગેશન બહુ સરસ રીતે આપેલું છે. હવે એનાથી આપણે આગળ જઈએ તો હવે આ લાસ્ટ વસ્તુ એવી છે કે જે બી ધ્યાન રાખવી બહુ જરૂરી છે. એવું નથી કેમ કે મેં ધ વ્યૂ બાય સ્વસ્તિક કહી દીધું, તો સ્વસ્તિક શું છે એ બી જોવું બહુ જરૂરી છે. મેં તમને શરૂઆતનામાં જ કીધું હતું કે એના પાસ્ટ પ્રોજેક્ટ બહુ સરસ છે, કરંટ પ્રોજેક્ટ બી બહુ સરસ છે, અને ફ્યુચર પ્લાનિંગ બી એ લોકોનો બહુ સરસ છે. મતલબ એ લોકો ક્વોલિટીમાં બહુ સારું ધ્યાન આપી રહ્યા છે. અને એનું બી એક, આ તો હું એ લોકોને પર્સનલી ઓળખું છું એટલે કહી શકું છું કે મોસ્ટલી ત્યાં જે બિલ્ડર્સ છે એ પોતે એન્જિનિયર્સ છે. મતલબ તમે વિચારો, સિવિલ એન્જિનિયર જ્યારે કોઈ પ્રોજેક્ટ બનાવી રહ્યો હોય તો એ બહુ ડેડિકેટેડલી એ વસ્તુ બનાવતા હોય છે. બીજી વસ્તુ કે જ્યારે આમાં જઈએ તો આમાં કોનું કોનું કોન્ટ્રીબ્યુશન છે આ પ્રોજેક્ટમાં એ બી જોવું બહુ જરૂરી છે. તો ધ વ્યૂ બાય સ્વસ્તિકમાં જેના જે આર્કિટેક્ટ છે, જેના આપણા ડિઝાઇનિંગના આપણે આટલા બધા ઓલરેડી વખાણ કરી ચૂક્યા છે, એ ધ સ્પેસ એજ કરીને કંપની છે, જે ગાંધીનગર બેઝ કંપની છે, એમની ડિઝાઇનિંગ છે અને બહુ સરસ કામ કરેલું છે આમાં. એના પછી જ્યારે સ્ટ્રક્ચર કન્સલ્ટન્ટનું નામ દઈએ તો અમી એસોસિએટ, મતલબ વન ઓફ ધ એમ કહીએ કે બહુ જૂના અને જાણીતા અમી એસોસિએટનું નામ છે. MEP કન્સલ્ટન્ટ અત્યારે કમ્પલસરી થઈ ગયા છે, તો એ છે SP એન્જિનિયરિંગ. આ થઈ ગયા જે કન્સલ્ટન્ટ આમાં ભાગ લઈ રહ્યા છે, ડેવલપર જે સ્વસ્તિક, મતલબ આ હતી ટોટલી ડિટેલિંગ ધ વ્યૂ પ્રોજેક્ટ. આમાં કઈ બી તમને ક્વેરી હોય તો એના માટે પ્રોપર્ટી પાંડા તમારા માટે જ અહીંયા તૈયાર છે. એવું નથી કે તમે ખાલી ત્યાં વિઝિટ એમની સાઇડ ઉપર જ કરી શકશો, કદાચ તમારે એવું છે કે તમને દૂર પડે છે નથી જઈ શકતા, તો તમે અમારી ઓફિસ પર આવીને બી આ પ્રોજેક્ટ સમજી શકો. બટ હા, તમે કોઈ વિઝિટ બુક કરાવો પ્રોપર્ટી પાંડાથી, અમે તમને સાઇડ વિઝિટ કરાવશું અને ટોટલી જેટલી બી સર્વિસીસ હશે. હા, સૌથી મોટી વાત જે બહુ ધ્યાન રાખ્યા જેવી છે, અમે કોઈ બ્રોકરેજ ચાર્જ નથી કરતા, ટોટલી સર્વિસીસ ફ્રી છે. અને હા, એવું બી નથી બ્રોકરેજ ચાર્જ નથી કરતા તો બિલ્ડર તમારા જોડેથી વધારે પેમેન્ટ લેશે, નહીં થાય. તમે કમ્પેર કરી લેજો જેમના બુકિંગ થયા છે એનાથી બી સસ્તામાં કરાવશે પ્રોપર્ટી પાંડા, તો એ ચિંતા ના કરતા, પ્રોપર્ટી પાંડા એના માટે ઓલવેઝ તૈયાર છે. તો બુક કરાવો વિઝિટ પ્રોપર્ટી પાંડા જોડે, અને સાથે જઈએ આપણે વિઝિટ કરવા માટે ધ વ્યૂમાં.